হ্যালো, তোমার সাথে কি আমি মিত্র বলিনা জানতে পারি না? বাসু দিদি কি আমি ইউটিউব চ্যানেলে আপনার মাঝে স্বাগত করি। আজ আপনি ধরন পাঁচ মানে রিসেন্ট করি লেকচার চার মা আজ আপনি যে ত্রিরাশি নিয়ে એટલે કે একক পদ্ধতি শিখি গিয়া છે আগળના লেকচার ત્રણ માં અને ત્યાં આપણે માત્ર એક જે છે એ એક્ઝામ્પલ જોયું હતું। હવે આપણે અહીંયા આઈના એના જેવા બધા એક્ઝામ્પલ અહીંયા આપણે જોવાના છે। ત્યાં આપણે પહેલા તો આ જે ત્રિરાશિ ની રીત છે જે શું છે એ આપણે સમજી ગયા છે કે કઈ રીતેમાં દાખલા ગણવાના છે સ્ટેપ બાય સ્ટેપ એ પણ શીખી ગયા છીએ। હવે આજે આપણે આવા એ વધારે એક્ઝામ્પલ અહીંયા ગણી એટલે આપણને અહીંયા એ વધારે પ્રેક્ટિસ પડી જાય। તો પહેલો એક્ઝામ્પલ છે એક બળદગાડું એક કલાકમાં 5 કિમી અંતર કાપે છે। પેલા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વ્યવહાર પૈડા હોય છે બરાબર એમાં ક્યાંય રકમ એકી સાથે નહીં વાંચવાની, રકમના ટુકડા પાડી દેવાના છે। જ્યાં કોઈ વાક્ય પૂરું થાય એમ કે નાના વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝન થાય કે આખી આખી જે રકમ એકી સાથે વાંચે તો ઘણી વાર રકમ ન સમજાય, એમાં શું કરવાનું છે ખ્યાલ ન પડે બરાબર। એટલા માટે રકમનો જે છે રકમને પહેલા અહીંયા સમજવી જરૂરી છે। રકમમાં શું કહેવા માંગે છે, શું આપેલું છે અને શું શોધવાનું છે પેલા આ સમજવું જરૂરી છે। જો રકમ જ અમને ન સમજાય તો આપણને ખબર ન પડે એ શું કરવાનું છે। પેલા ધ્યાનથી રકમ સમજો એટલે રકમના ટુકડા કરી દેવા, જ્યાં વાક્ય પૂરું થાય ત્યાં સ્ટોપ થઈ જાય બરાબર। તો શું કહે છે કે એક બળદગાડું એક કલાકમાં 5 કિમી અંતર કાપે છે। અહીંયા છે છે અહીંયા વાક્ય પૂરું થાય છે એટલે આપણે અહીંયા પેલા આ વાક્યમાં આપણને શું કીધું છે એ સમજી લઈએ। તો કે એક બળદગાડું જે છે એ એક કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે છે, એટલે કે આ જે બળદગાડું છે એ ઝડપ કેટલી છે, તો કે માત્ર એક કલાકના સમયમાં માત્ર 5 કિલોમીટર સુધીનું જ અંતર કાપી શકે છે। એટલે કે માત્ર જ્યાંથી એને શરૂ કર્યું છે ચાલવાનું ત્યાંથી એ 5 કિલોમીટર સુધી જ આગળ ચાલી શકે છે, એનું જ અંતર કાપી શકે છે એક કલાકના સમયમાં। તો અહીંયા આપણને આ વાક્યમાં આપણને બે કિંમતો આપેલી છે, એક કલાક અને એની સામે એક કલાકમાં અંતર આપેલું છે, અંતર જે કિલોમીટરમાં છે। તો કેટલું કિલોમીટર અંતર કાપે છે, તો કે 5 કિલોમીટર અંતર કાપે છે પેલા આપણું કીધું છે। આગળ તો કે તે 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે, તો દ્વારા શું છે આપણે મિત્રો સમય આપણી પાસે અહીંયા જો બે પ્રકારની માહિતી છે, એક તો સમય અને એટલા સમયમાં કાપેલું અંતર, બે માહિતી છે, એક તો સમયની માહિતી છે અને બીજી છે કિલોમીટર એટલે અંતરની માહિતી છે। તો હવે આપણે શોધવાનું છે કે 10 કિલોમીટરનું અંતર કાપવું હોય આ બળદગાડાને તો 10 કિલોમીટર માટે એને કેટલો સમય લાગશે, અને જો ઉપર આપણે શું કીધું કે 5 કિલોમીટરનું અંતર કાપે છે એના માટે કેટલો સમય લે છે, તો કે એક કલાક। 5 કિલોમીટરનું અંતર કાપે છે એના માટે કેટલો સમય લે છે, એક કલાક। તો હવે એટલે કેટલું અંતર કાપવું છે, તો કે 10 કિલોમીટર અંતર કાપવું છે। તો 10 કિલોમીટર અંતર માટે અંતર કાપવા માટે ઉચાલવા માટે સમય કેટલો લેશે, તો આપણે શોધવાનું શું છે સમય। હવે આપણી પાસે બે માહિતી, એ ખાસ બાબત ધ્યાનમાં એ રાખવાની કે આપણે જે માહિતી શોધવાની છે એને ક્યાં રાખવાની, છેલ્લે રાખવાની, પાછળ રાખવાની। તો અહીંયા છે કિલોમીટર ને અંતર, કિલોમીટર ને પેલા આપણે જે આપેલું છે લખી લઈએ, 5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લે છે, એક કલાક બરાબર। પાંચ કિમી માટે કેટલો સમય લાગે છે, એક કલાક બરાબર। એટલા જે આપણને અહીંયા પેલા વાક્યમાં જે કીધું એ આપણે લખી નાખ્યું છે, અહીંયા આપણે એક કલાક જે છે કલાકને શું કામ આપણે કિલોમીટર ની પાછળ રાખેલું છે। હમણાં જ મેં કીધું કે આપણે શોધવાનું શું છે સમય, તો સમય કલાકમાં હોય બરાબર, અહીંયા જે કલાક છે સમયનો એકમ છે, તો એને આપણે ક્યાં રાખવો પડે, પાછળ શું કામ શોધવાનું છે માટે। હવે નીચે શોધવાનું છે કે 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે, સમય આપણે શોધવાનો છે, 10 કિલોમીટર આપેલ છે તો કિલોમીટર ને ક્યાં મૂકીશું, કિમીની નીચે, સતા એકમ વાળા હોય એને નીચે જ મૂકવાનું, 10 કિલોમીટર મૂકી દઈએ 10 કિલોમીટર ની નીચે, 10 કિલોમીટર માટે કેટલો સમય લાગશે, સમય શોધવાનો છે અહીંયા ક્વેશ્ચન માં બરાબર। તો આ આને લખી લીધું છે, હવે આપણે અહીંયા ચોકડી ગુણાકારની રીતે સામસામે જેની જોડી બને છે એનો ગુણાકાર જેટલું વધે છે એની સાથે ભાગાકાર, તો તમે જોવો છો કે 10 અને 1 બરાબર, 10 કિમી ગુણ્યા સામે 1 કલાક છેદમાં જે 5 કિલોમીટર છે એની સામે આપણે જે સમય છે શોધવાનો છે બરાબર, એ આપણી પાસે
નથી ચોખ્ખી કિંમત નથી તો 5 કિલોમીટર મૂકી દઈએ એમના એમના બરાબર 10 કિલોમીટર ગુણ્યા 1 આવીની જોડી બને છે જેનો ગુણાકાર કરીશું અને 5 કે જે એકલા વધે છે જેની સામેની કિંમત શોધવાની છે એને એમનો છેદમાં મૂકી દઈએ હવે અહીંયા આપણે બીજા છે તો ઘડિયાળની મદદથી છેદ ઉડાડવાના છે એની બાબત ખાસ હવે અત્યાર સુધી આપણે જોયું કે છેદમાં 1 હોય અથવા તો કોઈ સંખ્યાને એક સાથે ગુણવાનું હોય કે ભાગવાનું હોય તો એકનું કાંઈ કરવાનું હોતું નથી શું કામ કે એક વડે તમે કોઈ સંખ્યાને ભાગો કે ગુણો એમાં કાંઈ ફેર પડતો નથી હવે એને તમે જુઓ છો કે છેદમાં 5 જણ શીખી ગયા છે કે કોઈ સંખ્યા છેદમાં વધેલી હોય તો એની ઉપરની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો શું કરવાનું હોય છે ભાગાકાર તો અહીંયા જોશો કે 10 ગુણ્યા 1 કલાક છે 10 ને 1 સાથે ગુણો તો શું મળે 10 એકા 10 ના 10 જ ગયે પણ હવે અહીંયા છેદમાં 5 છે તો 5 નું 10 સાથે શું કરીશું તો કે ભાગાકાર કોઈ સંખ્યા નીચે નીચે વધેલી હોય છેદમાં તો 5 નો મતલબ શું કે 5 વડે ભાગવાના છે શું કરવાનું છે 5 વડે સમય શોધવાનો છે કિલોમીટરની માહિતી બે કમ્પ્લીટ છે ઘટે છે શું માત્ર એક કિંમત ઘટે છે જે સુધી માહિતી છે સમયની માહિતી છે તો આપણો જવાબ શું બને છે બે કલાક કે આગળ કર્યું જે છે એને 5 કિલોમીટર અંતર એક કલાકમાં કાપે છે તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે બે કલાક બરાબર ત્યાર પછી બીજો એક્ઝામ્પલ જોઈએ એના જેવું છે ટ્રેક્ટર એક કલાકના 20 કિમીની ઝડપે ગતિ કરે જવાબ પડી જાય છે 20 ગુણ્યા 3 કરતા
0 બરાબર 0 3 2 6 જવાબ મળે છે 60 અને આપણે શોધવાનું શું હતું કિલો મીટર અંતર શોધવાનું હતું પાછળ એકમ કેમ મૂકીશું કિલો મીટર આ તો બને છે જવાબ બરાબર કે 20 ગુણ્યા 3 વત્તા જવાબ મળે છે 60 કિલોમીટર એટલે કે આ જે ટ્રેક્ટર છે તે 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે તો એ 3 કલાકમાં કેટલું અંતર કાપે તો કે 60 કિલોમીટરનું અંતર કાપે છે આ ખાસ પેલા તો રકમ જે છે એ ધ્યાનથી સમજવાની અને શું કહેવા માંગે છે એ મુજબનું જે ફોર્મેટ છે આપણે અહીંયા જે મૂકવાનું હોય છે પછી આપણને ખબર પડે છે કે ક્યાં ગુણાકાર કરવાનો છે ક્યાં ભાગાકાર છે જો કોઈ સંખ્યા છેદમાં હોય તો તેની સાથે શું કરવાનું ભાગાકાર બરાબર છેદમાં એક સિવાય કોઈ સંખ્યા નથી એક જ છે તો એટલું કાંઈ કરવાનું હોતું નથી કેમ કે એક વડે તમે ગુણો કે ભાગો કાંઈ ફેર પડતો નથી આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે અને આ એક્ઝામ્પલ તમારે તમારી બાકી બુકમાં મેથ્સની બુકમાં નોટ ડાઉન કરી લેવાના છે અને આવા વધુ જે એક્ઝામ્પલ છે એ તમને વિડીયોના એન્ડમાં હું દ્વારા મોકલવામાં આવશે કે જેથી તમે જાતે પ્રેક્ટિસ કરી શકો થેન્ક યુ